જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને વાલ્મીકી સમાજે તિલક કરીને ચા સાંભળવા તરફ લઈ ગયા હતા. આજે આ કાર્યને લોકોએ પણ વધાવી લીધું હતું. કચ્છ જિલ્લા પંચાયતના નવા નિમણૂક થયેલા પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ નિયતિબેન પોકારે વરણી થતાની સાથે જ તેમણે જિલ્લા પંચાયતમાં ચાર્જ સંભાળ્યો છે ત્યારે પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને આજે તિલકવિધિ કરી હતી. આ તિલકવિધિ એક વાલ્મીકી સમાજને આપી એક સરણ્ય કાર્ય કર્યું છે. જિલ્લા પંચાયતની અંદર પ્રથમ વખત વાલ્મીક સમાજના નાના વર્ગમાંથી તિલકવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જે તિલકવિધિ કરી છે તેમાં એક નાનકડા સમાજને યાદ કરી અને એમણે બહુ ખરેખર એક સરાહનીય કામગીરી કરી છે કે એક નાના સમાજને યાદ કરી અને પોતાની તિલકવિધિ એક વાલ્મીકી સમાજના નાના માણસને આપી અને બહુ એમણે એક સારું અને સરાહનીય કામ કર્યું છે. આ જિલ્લા પંચાયતની મારી સર્વિસ 28 વર્ષની થઈ છે, પણ જિલ્લા પંચાયતની અંદર આ પ્રથમ એવો બનાવ છે કે જે વાલ્મીક સમાજના એક નાના વર્ગમાંથી તિલકવિધિનો પ્રોગ્રામ કર્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે. પ્રાથમિક અગાઉ પણ મેં કીધું હતું કે આરોગ્ય શિક્ષણ ઘટશે પુરવાર કરશું અને જિલ્લા પંચાયત આપને દ્વારે તાલુકાએ જઈને અમે કાર્યક્રમ કરશું. આમ તો આ એક મોટો ચર્ચાનો વિષય છે. એમાં ત્રણ પ્રકારે હું માનું છું એવી રીતે જોવામાં આવે છે. એક સામાજિક સમરસતા, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતાનો એક કાર્યક્રમ હતો એના ભાગરૂપે પણ જોશો તો એમાં દેખાશે. ભોળિયાનાથમાં કેમ ત્રિનેત્ર હતા, એમાં ચારે બાજુથી જુઓ તો એમ લાગે કે આપણી સામે જ જુએ છે એ રીતે એ પણ દેખાશે. અને એક જિલ્લા પંચાયતના ચોથા વર્ગના ક્રમ છે એટલે મારા માટે તો આખા પરિવાર સમાન છે બધે, એટલે એ રીતે પણ દેખાશે. અને ત્રીજામાં આપણે એક રાજકીય જે તિલક થતું રાજા ગાદીએ બેસતા, અત્યારે તો હવે અત્યારે રાજાશાહી છે નહીં, લોકશાહી આવી ગઈ છે, એટલે એ રીતે પણ એક નજરે જોવાશે. આ બધું કામ પાર્ટીનું છે, પાર્ટી જે નક્કી કરશે એમ, અને ચોક્કસ સારું થશે એવી મને આશા. આ પ્રસંગે ઉપપ્રમુખ નિયતિબેન પોકારની પણ વાલ્મીક સમાજ દ્વારા તિલકવિધિ કરવામાં આવી હતી. તો આ વિશે શું જણાવે છે નિયતિબેન પોકાર, સાંભળીએ તેમના શબ્દોમાં. આજે જ્યારે હું ચાર્જ સંભાળી રહી છું ત્યારે આગામી દિવસોમાં જે વિકાસની ખૂટતી કડી હશે ત્યાં હું વધારે ધ્યાન દઈશ અને સંકલનથી પૂરી ટીમને સાથે લઈ અને જે કાંઈ અધૂરાશો હશે એને અમે પૂરી કરશું. જે આજે મને અહીં સ્વાગતથી એન્ટ્રી કરાવી છે એ હું ટીમનો આભાર માનું છું અને આવતા દિવસોમાં હું ટીમને સાથે લઈ અને મારા એ ટીમ નહીં પણ મારો પરિવાર છે એ રીતે અમે આગળ વધશું. આરોગ્યની તમે વાત કરો છો તો આરોગ્યમાં જે ખૂટતી કડીઓ છે, જે આ ડૉક્ટરોની જે ઘટત છે, એના માટે અમારા પૂરા પ્રયત્ન હશે, પૂરા પ્રયાસો હશે. અહીંથી જે ઓછી વધુ કામ થતું હશે તો અમે લોકો પ્રદેશમાં જશું અને ત્યાંથી અહીં ખૂટતી કડીને અમે પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. આંગણવાડીના તમે પ્રશ્નની વાત કરો છો તો એ વિષય ઉપર પણ હું વધારે ધ્યાન દઈશ અને વધારે ચિંતા કરીશ કે જે કોઈ આંગણવાડીમાં બાળકોને રેગ્યુલર પોષણ મળે અને એને જે ઉપરથી સરકાર મોકલે છે એ બધું નાના નાના બાળકો સુધી પહોંચે એના માટેના પૂરા પ્રયત્ન કરશું. હા, અમે એવા કોઈ અઘરા વિષયો હશે તો અમે એના ઉપર અમે ખાસ ધ્યાન દેશું અને આગળ વધશું પૂરી ટીમને સાથે લઈને. તીર્થભૂમિ છે વિદ્યાની અહીં સૌ કોઈને આવકાર છે. તીર્થભૂમિ છે વિદ્યાની અહીં સૌ કોઈને આવકાર છે. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા જ્ઞાન અહીં છે ઉત્સવ મેળો શિષ્ટ અહીં વ્યવહાર છે. જ્ઞાન અહીં છે ઉત્સવ મેળો શિષ્ટ અહીં વ્યવહાર છે. હળી મળી સૌ ઉજવે પર્વો વિવિધ ધર્મો સ્વીકાર છે. હળી મળી સૌ ઉજવે પર્વો વિવિધ ધર્મો સ્વીકાર છે. મૂલ્ય શીખવતી સ
સાચવતી શાળા સંસ્કાર છે, ફૂલ શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે, શાળા સંસ્કાર છે, શાળા સંસ્કાર છે, શાળા સંસ્કાર છે, શાળા સંસ્કાર છે. સંસ્કાર સ્કૂલ ભુજ. Admission opens for the academic year 2018-19 for Standard 1 to 12, English medium and Gujarati medium.